નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે બંધારણ વિશે મહત્ત્વના પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ અને આ ભાગ ઓગણીસમો છે જો તમે અઢાર ભાગ ન જોયા હોય તો અહીંયા આ બટન ઉપર ક્લિક કરીને તમે તે જોઈ શકો છો અને તમારી પાસે જો બંધારણનું મટીરિયલ ન હોય તો બધું મટીરિયલ હું તમને અહીંયા ઉપર આ બટનમાં આપી દઈશ ક્યાંથી તમે જોઈ લેજો તમારે બીજા પણ મટીરિયલની જરૂર પડશે નહીં લગભગ તમામ મટીરિયલ આવી ગયું છે નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો મને કમેન્ટ કરજો હું તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરાવીશ તમારે કોઈ પણ બીજો ખર્ચો કરવાની જરૂર નથી આપણે ટોપિક વાઇઝ મટીરિયલ મૂકી દીધેલું છે તમે પ્લે લિસ્ટમાંથી બધું મટિરિયલ જોઈ શકો છો તે સિવાયનો તમારે કોઈ ખોટો ખર્ચો કરવો પડશે નહીં તો ચાલો આપણે આ બંધારણના મહત્ત્વના પ્રશ્નો ચાલુ કરીએ પ્રશ્ન એકસો એકાવન કોંગ્રેસમાં માત્ર સત્તાની સાઠમારી મારી ચાલતા ચોથી લોકસભાને કેટલા વર્ષ પહેલાં બરખાસ્ત કરવી પડી એક વર્ષ પાંચમી લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને સત્તા પરથી હટાવવા કેટલા મોટા પક્ષો એકજૂથ થયા હતા ચાર મિત્રો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે બધા પાંચમી લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ કયો નાદ આપી કોંગ્રેસ સ્વતંત્ર પક્ષ જનસંઘ અને સમાજવાદી જૂથને શિકસ્ત આપી હતી ગરીબી હટાવો પણ હજી સુધી ગરીબી હટી નથી ગુજરાત ભારતના ખેડૂતો બે બેસામાં ખેતી કરે છે કેટલા ગરીબો છે તમને ખબર હોતી નથી જો તમે ભારત દર્શન કરો તો જ તમને ખબર પડે કે દેશમાં કેટલી ગરીબી છે પ્રશ્ન એકસો ચોપન ઈસવીસન ઓગણીસો એકોતેર બોંતેરમાં ઇન્દિરા ગાંધી ચૂંટણીઓ જીત્યા ત્યારબાદ ગુજરાતમાં કયા મુખ્યમંત્રીને હટાવવા માટે શરૂ થયેલા નવનિર્માણના આંદોલનના પરિણામે વિધાનસભા બરખાસ્ત કરવી પડી શ્રી ચિમનભાઈ પટેલ પ્રશ્ન એકસો પંચાવન ઈસવીસન ઓગણીસો એકોતેર બોતેરમાં ઇન્દિરા ગાંધી ચૂંટણીઓ જીત્યા ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલને હટાવવા કયા

ઇન્દિરા ગાંધીને કસૂરવાર ઠેરવી રાજકારણ બહાર કર્યા હતા વર્ષમાં કોંગ્રેસ બેઠક સાથે પરાસ્ત થયા હતા ઓગણીસો સત્યોતેર માં ઓગણીસો સત્યોતેર માં છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં વિજય થનાર કયો પક્ષ બે હજાર પંચાણું બેઠકો સાથે સત્તા પર આવ્યો હતો જનતા પક્ષ મોરારજી દેસાઈ વાળો ઓગણીસો સત્યોતેરમાં માં છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં વિજય થનાર જનતા પક્ષ તરફથી સત્તા કોને સંભાળી હતી મોરારજી દેસાઈ પ્રશ્ન એકસો એકસઠ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસે કઈ લોકસભાની ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવી હતી સાતમી કોઈની સાથેના સંઘર્ષમાં ઇન્દિરા ગાંધીએ શહાદત વહોરી હતી શીખ ત્રાસવાદી કયું ઓપરેશન હતું ખબર હોય તો તમે કમેન્ટમાં લખી મોકલજો ઓગણીસો ચોર્યાસીની આઠમી લોકસભામાં પોતાની આજ સુધીની સર્વાધિક બેઠકો ચૌદસો પંદર મેળવનાર કોંગ્રેસ પક્ષની બાગડોર કોને સંભાળી હતી શ્રી રાજીવ ગાંધી આજ સુધી તેનાથી વધારે બેઠકો કોઈને મળી નથી ઓગણીસો ચોર્યાસીની આઠમી લોકસભામાં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ પક્ષ અને રાજીવ ગાંધીનું નામ કયા કાંડ સાથે સંડોવાયું હતું બોફોર્સ કાંડ ઓગણીસો નેવ્યાશીની નવમી લોકસભામાં કોની સરકાર સિવાયની બધી જ સરકારો બહુ છે છે નરસિંહરાવ મિત્રો યાદ રાખજો મોસ્ટ બી પ્રશ્નો છે પ્રશ્ન એકસો છાસઠ ઓગણીસો નેવ્યાસી પછી સત્તા ભોગવનારી કેટલી સરકારો બહુપક્ષીય છે આઠ ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ગીત કયું છે જનગન મન ભારતની રાષ્ટ્રીય સંવત કઈ છે સક સંવત કોને ચાલુ કરી હતી ખબર હોય તો કમેન્ટમાં લખજો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વટ વૃક્ષ ભારતના રાષ્ટ્રીય પર્વો કયા કયા છે તો કે ઉપરોક્ત ત્રણેય જાન્યુઆરી ઓક્ટોબર અને ઓગસ્ટ પ્રશ્ન એકોતેર ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર કયો છે ભારત રત્ન જે યુદ્ધ અને બહારી આક્રમણને કારણે લાદવામાં આવે છે તેને કઈ કટોકટી કહેવાય છે બાહ્ય કટોકટી પ્રશ્ન એકસો તોતેર જે સશસ્ત્ર બળવાને કારણે જાહેર કરવામાં આવે છે તેને કઈ કટોકટી કહેવામાં આવે છે આંતરિક કટોકટી કટોકટીની અસરો મુખ્યત્વે કેટલા ક્ષેત્રમાં પડે છે પાંચ લગભગ દેશોમાં અત્યારે આંતરિક કટોકટી ચાલુ છે સ્વતંત્ર ભારતના સાઠ વર્ષના ઇતિહાસમાં કુલ કેટલી વખત રાષ્ટ્રીય કટોકટી જાહેર થયેલ છે ત્રણ ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય કટોકટી કઈ સાલમાં લાદવામાં આવી હતી સઠ પ્રશ્ન એકસો સત્યોતેર ભારતમાં બીજી રાષ્ટ્રીય કટોકટી કઈ સાલમાં લાદવામાં આવી હતી ઓગણીસો ભારતમાં ત્રીજી રાષ્ટ્રીય કટોકટી કઈ સાલમાં લાદવામાં આવી હતી ઓગણીસો પંચોતેર ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય કટોકટીની ઓગણીસો બાસઠ માં કોને જાહેર કરી હતી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ત્યારે તે ભારતના પ્રેસિડેન્ટ હતા એકસો એસી ભારતમાં બીજી રાષ્ટ્રીય કટોકટીની ઓગણીસો એકોતેરમાં કોણે જાહેર કરી હતી ડૉક્ટર વીવી ગિરી જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે એ બીજી કટોકટી જાહેર કરવામાં આવી હતી ભારતમાં ત્રીજી રાષ્ટ્રીય કટોકટીની ઓગણીસો એકોતેરમાં કોણે જાહેર કરી હતી શ્રી ફકરુદ્દીન અલી અહેમદ કઈ સાલમાં ભારતીય બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું હતું ઓગણીસો સુડતાલીસ ભારતમાં લોકસભા એવું નામ કઈ સાલમાં આપવામાં આવ્યું ઓગણીસો પચાસ પ્રશ્ન એકસો ચોર્યાસી પ્રથમ લોકસભાનો કાર્યકાળ ક્યારે પૂરો થતો હતો ઓગણીસો સત્તાવન દ્વિતીય લોકસભાનો સમયગાળો કયો હતો ઓગણીસો સત્તાવનથી થી ઓગણીસો બાસઠ તૃતીય લોકસભાનો સમયગાળો કયો હતો ઓગણીસો બાસઠથી થી સડસઠ તૃતીય લોકસભામાં કેટલી મહિલાઓ સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ ધરાવતી હતી ચોત્રીસ પ્રશ્ન એકસો અઠ્યાસી ચોથી લોકસભાનો સમયગાળો કયો હતો ઓગણીસો સડસઠથી થી સિત્તેર પાંચમી લોકસભા સમય કોંગ્રેસ કેટલા ભાગમાં વહેંચાઈ ગઈ હતી બે તેમાં હતી એક કોંગ્રેસ ઇન્દિરા આઈ સાતમી લોકસભામાં કઈ સાલમાં ઇન્દિરા ગાંધી જંગી બહુમતીથી કોંગ્રેસની સરકાર સ્થાપી હતી ઓગણીસો એંશી તેરમી લોકસભાની રચના ક્યારે થઈ હતી ઓગણીસો નવ્વાણુંમાં કોણ હતા એના પ્રેસિડેન્ટ અટલ બિહારી વાજપેયી તેરમી લોકસભાની રચના કઈ સાલમાં થઈ હતી બે હજાર ચાર લોકશાહીના કુલ કેટલા પ્રકાર હોય છે ત્રણ પ્રશ્ન એકસો ચોરાણું કોના શબ્દોમાં લોકશાહીને ટોળાનો કારભાર તરીકે વર્ણવી છે એરિસ્ટોટલ જ્યાં પ્રજા પોતે જ કારભાર ચલાવે છે તેને કયા પ્રકારની લોકશાહી કહેવામાં આવે છે પ્રત્યક્ષ લોકશાહી નહીતર પરોક્ષ લોકશાહી કહેવાય લોકો નહીં પણ લોકોના પ્રતિનિધિઓ વહીવટ ચલાવે છે તેને કયા પ્રકારની લોકશાહી કહેવામાં આવે છે પરોક્ષ લોકશાહી ભારતીય બંધારણમાં ભાગ ત્રણમાં માં કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ ચૌદ થી બત્રીસ એકસો ભારતીય બંધારણ સમાનતાનો હક એ કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમાનતા એટલે ચૌદ થી અઢાર ભારતીય બંધારણ સ્વતંત્રતાના હકનો કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ ઓગણીસ થી બાવીસ જે કટોકટીમાં પણ નાબૂદ થતો નથી ભારતીય બંધારણ શોષણ વિરોધી હકનો કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ ત્રેવીસ ચોવીસ મિત્રો કલમો બહુ વાય હોય છે જો તમે આ ગુજરાત સરકારની બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી હોય ને તો તમને ખબર હશે તો આજે આપણે બંધારણના પચાસ પ્રશ્ન જોયા જો તમારી પાસે મટીરીયલ કંઈ પણ ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં અહીંયા પ્લે લિસ્ટમાં તમને બધું મટીરીયલ મળી જશે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો હું તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરાવીશ પણ તૈયારી કરજો તો મિત્રો બાય ગુડ લાખ